રાજપીપળાની એમઆર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિનની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના એસીબી નિયામક અને વડોદરા એસીબી એકમના મદદનીશ નિયામકના માર્ગદર્શન હેઠળ કોલેજ ખાતે જિલ્લા એસીબી કચેરી ખાતે યોજાયેલ લોકજાગૃતિના કાર્યક્રમ અંતર્ગત ભ્રષ્ટાચારને બોરિંગને નાથવા માટે લોકજાગૃતિ કેળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એન્ટી કરપ્શન ડે નિમિત્તે અમારી કોલેજમાં આજે લોકજાગૃતિનો કામ થયું, સમજણ આપી છે. દરેક વિદ્યાર્થીએ શપથ લીધા છે કે અમે આવનારા સમયમાં ક્યારે પણ આ લાંચ આપીએ નહીં અને લઈએ નહીં. અને અમારો આ એક પ્રયાસ છે કે આ જાગૃતિ આવે અને આપણો દેશ ભ્રષ્ટાચાર મુક્ત દેશ બને અને આપણે બધા એમાં સહભાગી થઈએ. આજે એ વિભાગ તરફથી ખૂબ સારી માહિતી અમારા વિદ્યાર્થીઓને મળી છે અને અમે એ શપથ લીધા છે. જે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ નિમિત્તે અમારી સ્કૂલમાં જે કાર્યક્રમ થયો એ બદલ અમને સરકારી કર્મચારી શ્રીઓ દ્વારા સારું માર્ગદર્શન મળ્યું કે કઈ રીતે ભ્રષ્ટાચાર આપણા દેશ માટે હાનિકારક છે. લાંચ લેવી એ પણ ગુનો છે અને લાંચ આપવી એ પણ ગુનો છે, તો એના વિરુદ્ધમાં કેવી રીતે આપણે પગલાં ઉઠાવવાના અને એનાથી ભ્રષ્ટાચારથી કેવી રીતે બચી શકાય તે અંગે ખૂબ સરસ અમને માહિતી મળી. ભ્રષ્ટાચારથી કેવી રીતે એમની ખરાબ અસરો થાય છે, તો મારાથી બનતી એમ ટ્રાય કરી શકું છું કે બીજા યુવાનો પણ સમજાવી શકું છું કે કઈ રીતે ભ્રષ્ટાચારને આપણે હટાવવો જોઈએ આપણા દેશમાંથી. વસાવા નિલેશ. ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડેની ઉજવણી રાજપીપળામાં એમઆર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે કરવામાં આવી છે. જે ઉજવણીમાં અત્રે કોલેજના પ્રિન્સિપાલ સાહેબ તથા રાજપીપળાની સેશન કોર્ટના સરકારી વકીલ શ્રી સાહેબ તથા બાર કાઉન્સિલના પ્રમુખ શ્રી તથા સામાજિક કાર્યકરો તથા ભૂતકાળમાં જે એસીબીના કેસો જે નોંધાવ્યા હતા તેવા ફરિયાદીઓ તથા કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા ને તમામને આપણા દેશમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તે ભ્રષ્ટાચાર આપણે નાબૂદ કરવા માટે શું પ્રયત્નો કરવા જોઈએ અને આપણે ભવિષ્યમાં કોઈ નાની મોટી નોકરી પર લાગશું કે અથવા તો કે પછી કોઈ નાના મોટા કામથી કોઈ સરકારી ઓફિસોમાં જઈશું તો આપણે લાંચ નહીં આપીએ કે પછી લાંચ નહીં લઈએ એ બાબતે તમામને જ્ઞાન આપવામાં આવ્યું છે અને શપથ પણ લેવડાવવામાં આવ્યા છે.